साधु ने लोको मान इज्जत अने प्रणाम करता होय छे। साधु ने गुरु मानी घणा लोको पूजन करता होय छे। परंतु मारे जे साधु नी वात करवी छे ते साधुए भगवान लजव्यो छे। जो तमे पण भगवा जोए साधु ने पगे पड़ता हशो तो मारी आ खास रजूआत जोई एक वखत विचार करशो। भगवा मां शैतान बेशरम साधु युवती पर बलात्कार आ घटना सूरत नी छे। टीवी स्क्रीन पर जोवा मळता आ साधु पर एक नजर करो। आ साधु ए कपड़ा भले भगवा पहेर्या होय परंतु तमे आ साधु ने साधु न मानता कारण के आ साधु शैतान छे। आ साधु एक मजबूर युवती नो लाभ उठावी तेनी साथे बे वखत बलात्कार कर्यो छे। क्यानी छे घटना? कौन छे बलात्कारी साधु? धर्मना नामे धतिंग करता आ साधु ने ध्यान थी निहाळो। आ साधु कतार गाम डबूली चार रस्ता पासे वड़ताल संप्रदाय ना स्वामीनारायण मंदिर ना रसोडू संभाळता साधुए मंगळवारे पैसा नी मदद ना बहाने 20 वर्ष नी युवती पर रेप कर्यो होवानी फरियाद नोंधाई छे। જે યુવતી પર રેપ કર્યો છે તે યુવતીના પિતા હાર્ટના પેશન્ટ છે અને માતાની આંગળીમાં ફ્રેક્ચર હોવાથી પૈસાની જરૂર હતી। કેવી રીતે શિકાર બનાવી હતી? 15 દિવસ પહેલા પણ યુવતી સાધુ પાસે આવી હતી અને તે વખતે પણ સાધુ તેને હવસનો શિકાર બનાવી હતી। ડભોલી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સાધુઓ માટે રહેવા માટે રૂમ બનાવ્યા છે। રસોડું સંભાળતા સાધુએ મંગળવારે યુવતીને ત્યાં પૈસા લેવા માટે બોલાવી હતી। બપોરના સમયે મંદિરમાં કોઈ ન હોય અને એવા સમયે બોલાવીને હવસ સંતોષી હતી। 15 દિવસ અગાઉ પણ તેણે દુષ્કર્મ કર્યું હતું। 2 વાર રેપ કરતા આખરે કંટાળેલી યુવતીએ આ ઘટનાની જાણ તેના પિતાને કરી હતી જેથી તેઓ ત્યાં દોડી આવ્યા હતા। યુવતીએ હિંમત દાખવીને તાત્કાલિક મહિલા હેલ્પલાઇન 181 અને કતારગામ પોલીસને જાણ કરી હતી। કોણ છે ભગવામાં શૈતાન? કતારગામ પોલીસ ત્યાં દોડી આવી અને સાધુને પકડીને પહેલા તો ચોક બજાર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો। બાદમાં હદ કતારગામ પોલીસની આવતા આખરે સાધુને કતારગામ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો। યુવતીએ સાધુની સામે રેપનો ગુનો નોંધાવ્યો હતો। મોડી રાત સુધી પોલીસે સાધુના નામ બાબતે કોઈ ફોડ પાડ્યો ન હતો। જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર સાધુનું નામ કરણ સ્વામી છે, માત્ર પૂછપરછ માટે લાવ્યા હોવાનું રટણ કર્યું હતું। પોલીસે આઈપીસીની કલમ 376A અને 502 હેઠળ ગુનો નોંધ્યો હતો। હવે આ આરોપ તદ્દન ખોટો છે અને સંતોને બદનામ કરવાને જે નાના મોટા કાવતરા હોય એનો જ આ એક ભાગ છે એવું અમે અત્યારે કહી રહ્યા છીએ। હવે એ શું કામ આરોપ કરે છે, એનો હેતુ શું છે, એ તો પોલીસ તપાસની અંતે જ બહાર આવશે। અને કતારગામ પોલીસે આ બાબતે પીડિતાનો ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સર, જે આરોપી જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ વ્યક્તિ કોણ છે, ક્યાં રહે છે, કયા સંપ્રદાય સાથે સંપ્રદાય? જે આક્ષેપિત છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે। પૈસાની મદદને નામે લાંચ લૂંટી। યુવતીના પિતાને હાર્ટની તકલીફ હોવાથી કામ ધંધો કરી શકતા નહોતા। માતા સાડી પર સ્ટોન ચોટાડવાનું કામ કરતી હતી પરંતુ તેને આંગળીમાં ફ્રેક્ચર હોવાથી કરી શકતી ન હતી। યુવતી પણ સાડીમાં ધાગા તોડવાનું કામ કરતી હતી। આ કામ છૂટી જતા એક મહિલાએ તેને સાધુ પૈસાની મદદ કરશે તેવી વાત કરી હતી। આ બાબતે મહિલાએ ડભોલી સ્વામિનારાયણ મંદિરના સાધુને વાત કરી હતી। મદદના બહાને બોલાવીને સાધુએ તેને પીખી હતી। ક્રિમિનલ માટે કેમેરામેન રાજેશ લિંબાચિયા સાથે આનંદ પટની, VTV ન્યૂઝ સુરત।